ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર સબ્જેક્ટ ફિઝિક્સની અંદર આપણો ચેપ્ટર નંબર 4 ચાલતો હતો, બરાબર. જે આપણો ચેપ્ટર નંબર 4 છે એની અંદર આપણે બાયો સાવર્તનો નિયમ અને એના દાખલાને 4.6-7 સુધી જોઈ લીધેલો હતો. હવે આજે આપણે આગળ જોવાનું છે, બરાબર છે. અને એ છે એમ્પિયર સર્કિટલનો નિયમ. શું એકદમ ધ્યાનથી જોજો, એમ્પિયર સર્કિટલનો નિયમ બાયો સાવર્તના નિયમ પછીનો નિયમ છે, બરાબર. શું કહે છે, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન. શું કીધું છે, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર પરનું, એટલે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ એક બંધ વક્ર હોય તેના પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, એના પર જે ચુંબકીય પ્રેરણ છે એનું રેખા સંકલન, તે બંધ વક્ર દ્વારા ઘેરાતા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા એપ્સાઇલોન આઈ અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણાકારના સમપ્રમાણમાં છે. મતલબ કે એનું જે રેખા સંકલન છે, બરાબર છે, એ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો એપ્સાઇલોન આઈ અને એની પરમિટિવ એ બધાના કેવું છે, સમપ્રમાણમાં છે. એટલે રેખા સંકલનને આ રીતે દર્શાવાય, સદિશ બી ઇન્ટુ સદિશ ડી એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ, બરાબર. આ એનું મેઇન સૂત્ર છે, બરાબર છે. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ, શું ફરીથી એકવાર કહી દઉં છું કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર છે એના ઉપર જે ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન જે છે તે બંધ વક્ર દ્વારા ઘેરાતા વિદ્યુત પ્રવાહ જે છે એના બેઝિક સરવાળા જેટલું થશે, એનો બેઝિક સરવાળો એપ્સાઇલોન આઈ અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણાકારના સમપ્રમાણમાં થશે. એટલે આ રીતે જોઈ લો, બરાબર છે. હવે દાખલા તરીકે જો આમાં આપણી પાસે 4 પ્રવાહ છે, એમાં 2 જે પ્રવાહ છે અંદર આવે છે અને 2 પ્રવાહ બહાર જાય છે, 5મો 6ઠો તો ઓલરેડી બહાર જ છે. તો હવે આપણે વાત કરીએ કે પહેલો અને બીજો પ્રવાહ જે છે તે અંદર આવે છે, એટલા માટે હું એને નેગેટિવ લઉં છું. ત્રીજો અને ચોથો પ્રવાહ જે બહાર નીકળે છે, બરાબર છે, એટલે હું એને પોઝિટિવ લઉં છું, બરાબર. હવે બધાનો હું સરવાળો કરું તો I1 વત્તા I4 અંદર આવતું ઇઝ ઇક્વલ ટુ બહાર નીકળતું, બરાબર. એટલે કે I3 વત્તા R4 પહેલાં બેનો સરવાળો અને આ બંને માઇનસ, એટલે લખું ઇઝ ઇક્વલ ટુ થશે સિગ્મા આઈ. આ બંનેને આપણે કેમ નથી ગણ્યા, કારણ કે એ ચુંબકીય ક્ષેત્રની બહાર છે, એટલે ચુંબકીય ક્ષેત્રની બહાર હોય તો તે વખતે આપણાથી એને ગણાય, એ ક્ષેત્રરેખાને ગણાય નહીં. ફરીથી એકવાર કહી દઉં છું કે એમ્પિયર સર્કિટનો નિયમ શું કહે છે, કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ વક્ર હોય, બરાબર, બંધ વક્ર પરનું ચુંબકીય ઘેરાયેલું બંધ ચુંબકીય ક્ષેત્ર માં કોઈ પણ બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, એ બંધ વક્ર દ્વારા ઘેરાતા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળો એપ્સાઇલોન આઈ અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે મેઇન સૂત્ર આ બનશે, બરાબર છે. આપણે આમાં જોયું 4 વિદ્યુત પ્રવાહ છે, I1, I2, I3 અને I4. I1, I2 અંદર આવશે, I3, I4 બહાર નીકળશે, એટલે અંદર આવે છે એટલા માટે મેં નેગેટિવ લીધું, બહાર નીકળે એટલે મેં પોઝિટિવ લીધું. બધાનો સરવાળો એટલે સિગ્મા, એટલે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે આગળ જોયું તો મ્યુ ઝીરો એનઆઈ અપોન ટુ એનું એમ્પિયર સર્કિટ એના નિયમની અંદર મ્યુ ઝીરો આઈ અપોન 2R, આમાં આપણું મ્યુ ઝીરો આઈ અપોન શું થશે, એલ થશે. શું થશે, બરાબર છે સ્ટુડન્ટ્સ. તો આ એક વસ્તુ એમ્પિયર સર્કિટનો નિયમ ખાસ યાદ રાખવાનો છે. ત્યાર પછી હવે એક માર્કની એમસીક્યુ છે, એકદમ ધ્યાનથી જોજો. આપણને એક આર ત્રિજ્યાવાળું એક રિંગ આપેલી છે, બરાબર છે, અને એના માટે આપણે જ્યારે અને એક બાર આપણે જો અહીંયા આર આપેલો છે અને એ ત્રિજ્યા છે, બરાબર. જ્યારે આ આર ગ્રેટર દેન એ હોય અને આ આર લેસ દેન એ હોય, બરાબર, એ બંને વખતે આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવવાનું છે. તો જ્યારે આર ગ્રેટર દેન એ હોય ત્યારે બીનું સૂત્ર શું થશે, મ્યુ ઝીરો આઈ અપોન એલ, જે આપણે આ બનાવ્યું તે, બરાબર. હવે એલ એટલે આપણને ખબર છે શું થશે, 2πr, બરાબર. મતલબ બી ચલે છે શું બનશે, 1/r, જ્યારે આર ગ્રેટર દેન એ હોય. તો હવે આર લેસ દેન એ હોય તો આ જે મ્યુ ઝીરો આઈ અપોન એલ હતો એની જગ્યાએ બી ઇઝ ઇક્વલ ટુ એલ થાય, એટલે બી ઇઝ ઇક્વલ ટુ 2πr થાય, બરાબર છે. એટલે બી ઇઝ ઇક્વલ ટુ અહીં બનશે, બી ચલે છે આર. યાદ રાખજો એક માર્ક માટે કે આર ગ્રેટર દેન એ હોય તો બી ચલે છે 1/r થાય, આર લેસ દેન એ હોય તો બી ચલે છે આર થશે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આપણો ઉદાહરણ નંબર 4.8 છે, બરાબર. આ તમારો એમ્પિયર સર્કિટનો નિયમ શું કહે છે, ફરીથી એકવાર કહું છું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બંધ વક્ર પરનું ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, જે રેખા સંકલન છે તે બંધ વક્ર દ્વારા ઘેરાતા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળો
એપ્સાઇલોન આઈ અને પરમિટિવિટીના ગુણાકારના સમપ્રમાણ હોય છે. બરાબર છે સ્ટુડન્ટ્સ? તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અંદર આવે, યાદ રાખજો, અંદર આવતા પ્રવાહ નેગેટિવ, બહાર જતા પ્રવાહ પોઝિટિવ, બધાનો સરવાળો કરી દીધો. જ્યારે આર ગ્રેટર દેન એ હોય તો બી ચાલે છે 1/r, ને આર લેસ દેન એ હોય તો બી ચાલે છે શું આવશે, આર આવશે. બરાબર સ્ટુડન્ટ્સ? તો આ 4.8 થયો. હવે એના પછીની એક થિયરી ખાસ જોવાની છે, બરાબર છે, એ છે એમ્પિયર સર્કિટલના ઉપયોગથી સોલેનોઇડ માટે સમજાવો તથા તેનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો. યાદ રાખજો સ્ટુડન્ટ, આપણે સોલેનોઇડનું સૂત્ર તારવવાનું છે. બરાબર, સોલેનોઇડનો મતલબ શું થાય? સોલેનોઇડ એટલે એક પ્રકારનું ગુચરૂત, પણ આમાં બેના બંને છેડા કેવા હોય એ જોડેલા. જુઓ, અતિ લાંબા તારને, તારના બંને છેડાને એકબીજા સાથે જોડી ન દેતા બનતા ગૂંચળા જેવી રચનાને સોલેનોઇડ કહે છે. યાદ રાખજો, આ ગૂંચળું જ છે. અતિ લાંબો તાર હોય, ગૂંચળું જ છે, પણ આપણે તારના જે બંને છેડા છે એને આપણે જોડીને, દાખલા કે આ બે છેડા છે તો એને આમ બંધ નથી કરી દેતો, બરાબર, બંને છેડા ખુલ્લા રાખું છું. તેવા જે ખુલ્લા છે તેવા છેડાને જોઈન્ટ નથી કરતા, તો જે રચના બને છે એને શું કહેવામાં આવે છે, અથવા તો પાસ પાસે વિટાડેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને, આ રીતનું હેલિકલ ગૂંચળું, હેલિકલ એટલે કેવું આવે, આ રીતનું આપણું હેલિક્સ જેવું આવે, બરાબર, હેલિક્સ જેવું આ રીતનું આવશે, બરાબર, આ રીતનું ગૂંચળું, તો આને સોલેનોઇડ કહેવામાં આવે. શું કહેવામાં આવશે? સોલેનોઇડ. જુઓ, આ આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, એની ક્ષેત્રરેખાઓ છે. આ આપણને પી ક્યુ આર અને એસ આ એક વાહક આપેલું છે. બરાબર સ્ટુડન્ટ્સ? તો જુઓ, એમાં ખાસ ધ્યાન દો. જો હું કીધેલું છે, એક અતિ લાંબા સોલેનોઇડમાં એક્સ વડે દર્શાવેલ સંજ્ઞા સમતલની અંદર જતા વિદ્યુતપ્રવાહ દિશા દર્શાવે છે. હવે આની અંદર છે ને, તે એક બાજુ એક્સ છે ઉપર તરફ, આ જે ડોટ નથી, એક તરફ એક્સ છે, એ શું દર્શાવે છે, વિદ્યુત પ્રવાહ અંદર જતા વિદ્યુતપ્રવાહ દિશા, અને ડોટ સંજ્ઞા જે છે એ સમતલમાંથી બહાર આવતા વિદ્યુતપ્રવાહ દિશા. યાદ રાખજો, જે ક્રોસ છે છે તે અંદર આવતા વિદ્યુત પ્રવાહ દર્શાવે છે, અને જે ડોટ છે તે બહાર નીકળતા વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. યાદ રાખજો, ક્રોસ છે તે અંદર આવતો, ડોટ છે તે બહાર નીકળતું બતાવે છે. પી ક્યુ આર એસને એક લૂપ તરીકે લે છે. આપણે આજે પી ક્યુ આર અને એસ છે એનો હું એક લૂપ લઉં છું બંધ, બરાબર, એટલે આ સૂત્ર બને ફાઇન. તો હવે આપણે સંકલન કાઢવું હોય તો આપણને ખબર છે કે બેનો સરવાળો થાય, એટલે પહેલાં હું કરીશું પીથી એસ, બરાબર, પછી આવશે એસથી આર, પછી આવશે આરથી ક્યુ, અને પછી આવશે ક્યુથી પી. ફરીથી એકવાર કહું છું, પીથી એસ, એસથી આર, આરથી ક્યુ ને ક્યુથી, બધાનો સરવાળો કરીએ. તો જુઓ, પહેલાં પીથી એસ બી ઇન્ટુ ડીએલ, વત્તા એસથી આર બી ઇન્ટુ ડીએલ, વત્તા આરથી ક્યુ બી ઇન્ટુ ડીએલ, ને પછી ક્યુથી પી બી ઇન્ટુ ડીએલ, બધા થઈ ગયા સરવાળા ચારે ચારના, બરાબર. હવે યાદ રાખજો કે પી ક્યુ છે તે આખા સોલેનોઇડની બહાર છે. હમણાં જો એ બહાર હોય તો આપણે ગણતા નથી. તો આમાં પી ક્યુ જે છે તે સોલેનોઇડની કઈ છે? બહાર છે, બરાબર, એટલે બી ડીએલ સુધી હશે ઝીરો, બરાબર. ક્યુ આર, ક્યુ આર અને એસપી એ અડધો બહાર છે અને અડધો અંદર છે, એટલે અડધો બહાર અને અડધો અંદર હોય તો પણ એ જવાબ શું થઈ જશે બંનેના? ઝીરો. તો બૈચો કોણ? ખાલી એસઆર. કોણ બૈચો? એસઆર. તો આપણે એના માટે એસઆર મૂક્યો. હવે આપણે એસઆર મૂકીએ છીએ તો ઇઝિકો ટુ આપણે સદિશ કાઢીએ, એટલે હું લખીશું કોસ થીટા, પણ થીટા કેવો હશે? ઝીરો. કોસ ઝીરો વન થાય, બી બહાર નીકળશે, ડીએલ રહેશે, ડીએલનું સંકલન શું થશે? એલ. તો આપણો આ જવાબ મળશે બીએલ. હવે એમ્પિયર સર્કિટનો નિયમ આપણને ખબર છે કે બી ડીએલ ઇઝિકલ ટુ થાય મ્યુ ઝીરો આઈ, એટલે એપ્સેલોન ઝીરો મ્યુ, એટલે આપણને ખબર છે બી ડીએલ ઇઝિકલ ટુ થશે સિગ્મા આઈ ઇન્ટો મ્યુ ઝીરો, બરાબર છે. પણ સિગ્મા આઈ ઇઝિકલ ટુ થશે, સિગ્મા આઈ ઇઝિકલ ટુ દાખલા તરીકે એન ઇન્ટુ એલ ઇન્ટુ એ બધું આવ્યું આવશે, મતલબ કે સૂત્ર શું બનશે? બી ઇઝિકલ ટુ મ્યુ ઝીરો એન આઈ. આ આપણું મેઇન સૂત્ર સોલેનોઇડનું બનશે, બરાબર, કશું જ છે નહીં. આ બીએલ બી ડીએલ જે છે એની જગ્યાએ આપણે લાઈની જગ્યાએ આપણે આઈડિયા કિંમત મૂકીએ, બરાબર છે, જે જે ઉડતું હોય તે ઉડાવવાનું, એટલે બીએલની કિંમત મળી જશે મ્યુ ઝીરો એન આઈ, બરાબર. ફરીથી એકવાર જોઈ લો કે સોલેનોઇડ એટલે શું? કે અતિ લાંબો તાર હોય, બરાબર, એને બંને છેડાને જોડવાના નહીં, તો જે રચના બને ગૂંચળું બને તેને આપણે સોલેનોઇડ કહે છે, અલગ અથવા તો હેલિકલ જે ગૂંચળું બને એને આપણે સોલેનોઇડ કહીએ. આમાં આપણે આ રીતે લીધેલું છે, લંબચોરક વાહક પી ક્યુ આર એસ, બરાબર, એમાં જે ક્રોસ બતાવેલું છે અંદર તરફ આવે છે, ડોટ બતાવેલું છે તે બહાર તરફ નીકળે છે વિદ્યુત પ્રવાહ,
બરાબર PQRS એક લૂપ તરીકે લઈએ છીએ, બધાનો સરવાળો કરીએ છીએ, સોલેનો પછી આપણે શું કરીએ છીએ, પેલું બહાર છે એટલે ઝીરો, અડધું અંદર અડધું બહાર છે એટલે ઝીરો, અને પછી કોસ્ટિટા છે, કોસ્ટિટા બરાબર લેવાનું, ઝીરો લેવાનું, એટલે આપણને સર કિંમત મળી જશે. પછી એમ્પિયર સર્કિટના નિયમો મૂકીએ એટલે આપણે ફાઇનલ સૂત્ર મળશે. તો આ સોલેનોઇડનું છે. કાલે હવે આપણે જોવાનું છે ટોરોઇડ માટે, બરાબર. અને પછી બીજું છે એટલે આટલી વસ્તુ આજે આપણે તમારે જોવાની છે. ઓકે.